ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર દ્વારા દર્દીઓને ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ સામે રક્ષણ મેળવી સારવારના શું પગલાં લેવા તે અંગે માહિતગાર કરાયા. ગોંડલ શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ફાટી નીકળેલા ચિકનગુનિયા, મેલેરિયા, તાવ, ડેન્ગ્યુ જેવા રોગો સામે રક્ષણ કેમ મેળવવું અને સારવારની શું તકેદારી રાખવી જે અંગે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર શ્રી દિલાવર સાહેબ દ્વારા દર્દીઓ તેમજ આમ જનતાને માહિતગાર કરાયા અને પ્રજાજનોએ ગોંડલ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ડેન્ગ્યુના મચ્છર એડિસ ઇજિપ્તી એનો ઉપદ્રવ વધારે થાય છે અને મોટાભાગે દિવસે કરડતા હોય છે, એટલે લોકોએ આખી બાયના અને ફૂલ કપડાં પહેરવા અને સ્થિર પાણી, અગાસી પર ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો નિકાલ કરવો જોઈએ અને તાવ આવે તો તરત હોસ્પિટલની સારવાર લેવી અને જરૂર પડે તો રિપોર્ટ કરાવવો પડે. અને શિયાળા પછી મોટાભાગે આ જે ઋતુ છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, એ આ ડેન્ગ્યુ માટે સૌથી એનો ઉપદ્રવ વધુ. પાર્થ ભટ્ટી તેમજ રામદેવસિંહ વાઘેલા, KTV ન્યૂઝ, ગોંડલ.